મહીસાગર જિલ્લામાં લૂંટવીત મર્ડરની ઘટના બનવા પામી છે। બાલાસિનોર ખાતે ફરજ બજાવતા વિશાલ પાટણી પ્રાઇવેટ ક્રેટા કારમાં રૂપિયા 1,70,00,000 લઈ દાહોદ બેંકમાં જવા નીકળ્યા હતા, પરંતુ થોડા સમય પછી કોઈ સંપર્ક ન થતા તેમ તપાસ હાથ ધરવામાં આવી। વિશાલ પાટણીની ગાડીનો ત્યારબાદ પતો મળ્યો હતો, પરંતુ ગાડી સળગેલી હાલતમાં હતી। તપાસ હાથ ધરતા વિશાલ પાટણીની ડેથ બોડી પણ મળી આવી। નજીકના કડાણા તાલુકાના ડાયાપુર ગામેથી તેનો મૃતદેહ મળી આવ્યો, જેને લઈ પોલીસે શકમંદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી। બાલાસિનોર આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ ઉત્તમ પાટીલ ગઈકાલે 1:30 વાગ્યાના સુમારા પોતાની બેંકમાંથી 1,70,00,000 જેટલો રૂપિયા લઈને દાહોદ બ્રાન્ચમાં જમા કરવા જતા હતા અને તેઓની ગાડી રાતના 11 વાગ્યાના સુમારે ગોધરના સીમમાં સળગેલી મળતા તેમજ એમના સગા સંબંધીઓને ફોન કરતા વિશાલભાઈ ફોન ઉપાડતા નહીં હતા અને ગાડી સળગતા જાણ થતાં એમના જે રિજનલ મેનેજર પણ રાતના આવી ગયેલા અને જાણવા મળેલું કે પોતે બેંકમાંથી 1,70,00,000 રૂપિયા લઈને નીકળેલાની વાત જાણવા મળેલી છે અને તેમના કોઈ વેરબાઉટ મળતું નહીં હતું, જેથી અને તપાસ દરમિયાન એમને જાણવા મળેલી કે તેમની લાશ આ જે કડાણા રોડ ઉપર ડાયાપુરની પાસે પડેલી છે, જેથી એની તપાસ ચાલુ છે। તેમજ એના બધા જે જેના ઉપર શક છે એવા ઇસમોની અમે પૂછપરછ ચાલુ છે, હાલ તપાસ ચાલુ છે। મહીસાગર જિલ્લા પોલીસે શકમંદ હર્ષિલ પટેલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી રૂપિયા 1,70,00,000 રિકવર કરવા કામ હાથ ધર્યું હતું। આ સાથે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ દેશી પિસ્તોલ પણ કબજે કરી હતી। મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણને લઈ હાલ વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર પાસેથી ગત મોડી રાત્રે એક સળગતી કાર મળી આવી હતી અને જે બાબતની માહિતી સંતરામપુર પોલીસને મળતા સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસમાં માલુમ પડ્યું હતું કે જે આ કાર જે છે એ બાલાસિનોરના આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજરની હોવાય એવું સામે આવ્યું હતું। ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરી, તપાસમાં જાણવા મળ્યું હતું કે આઈસીઆઈસી બેંકના મેનેજર જે છે એ પોતે કાલે બપોરે 1,70,00,000 સુધી કેશ લઈ અને દાહોદ ખાતે જમા કરવા જતા હતા, પરંતુ કારની અંદર તો ન કેશ જોવા મળી હતી કે ન બેંક મેનેજર જોવા મળતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પૂછપરછ કરવામાં આવતા ગત મોડી સાંજે જે બેંક મેનેજર છે તેમની ડેડ બોડી લાશ જે કડાણા પાસે આવેલા દાયાપુર ગામ પાસેથી મળી આવી હતી અને ત્યારબાદ પોલીસે સઘન તપાસ કરતા જે આ બેંક મેનેજર છે એની હત્યા હર્ષિલ પટેલ નામના વ્યક્તિએ કરી હોય એવું માલુમ પડ્યું હતું અને શંકપદ તરીકે એને ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા જે 1,70,00,000 રૂપિયા જેટલા જે છે એ પણ બરામદ કરવામાં આવી છે અને જે પોલીસ જે આરોપી જે છે હત્યારો જે છે એણે ઉપયોગ કરેલું જે દેશી તમંચું છે જે દેશી બંદૂક છે તે પણ પોલીસે કબજે લીધી છે અને પોલીસે આ જે લૂંટ વિથ મર્ડરની ઘટના છે એને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે આરોપી અને જોશી ગુજરાત મહીસાગર।